દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એકબેન ટીવી ન્યૂઝ. એકબેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ રાજમહેલ રોડ ઉપર દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલ કેસરી ગેસ્ટ હાઉસમાંથી દેહ વિક્રિયાની પ્રવૃત્તિ કરતા કુલ 6 ઇસમોની પકડી પાડતી પાટણ પોલીસ. શ્રી જે આર મોતલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ પાટણના ઓઈ શહેરમાં ચાલતા અનૈતિક દેહ વેપારની પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ હોય. શ્રી સી એલ સોલંકી સાહેબના પોલીસ અધિક્ષક શ્રી સિંગપુર ડિવિઝન તેમજ શ્રી આર પી ઝાલા સાહેબના પોલીસ અધિક્ષક શ્રી એસી એસટી સેલ પાટણનાઓની સૂચના આધારે શ્રી એસ એ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર પાટણ સિટી બી ડીવી પોલીસ સ્ટેશન તથા એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પાટણ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ શ્રી પીસી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી એસટી સેલ પાટણનાઓ એકબીજા સાથે સંકલનમાં રહી આજરોજ મોજે પાટણ રાજમહેલ રોડ ઉપર આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ કેસરી ગેસ્ટ હાઉસમાં રેડ કરતા સંચાલક જીગર કાંતિલાલ પ્રજાપતિ રહે પાટણ મોરવાડો નાગરવાડો તાલુકો જિલ્લો પાટણવાડા બહારથી દેહ વ્યાપાર શરૂ યુવતીઓ લાવી બહારથી ગ્રાહકો બોલાવી ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર કરાવતા કુલ 6 ઇસમો રોકડ રકમ રૂપિયા 5,950 કુલ મળીને 26,450ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેઓના વિરુદ્ધ પાટણ જિલ્લાના પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટી ગુના ઇમોર ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3-5 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પૈકી આરોપીઓના નામ જીગર કાંતિલાલ પ્રજાપતિ, ઠક્કર નીરોભાઈ અશોકકુમાર, દેસાઈ સંજયભાઈ, પીરાભાઈ હરિભાઈ, જીગર દિનેશભાઈ હરિભાઈ, હેમંતકુમાર ઉર્ફે હેમો, ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ મોદી, સેનમાં રવિકુમાર, અમૃતભાઈ પુંજાભાઈ પકડાયેલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરી નવા સમાચારો સાથે અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એક બેન ટીવી ન્યૂઝ અરમિત સત્યની સાથે.